वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सदवृन्दचूडामणिम् आधारं च हरि प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायण संज्ञकं चकरुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणं श्रीपञ्चसेवाभृतं श्रीपञ्चसेवाभृतं श्रीपञ्चसेवाव्रतम् बोलो श्री स्वामीनारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री ठाकुर जी महाराज की जय श्री सद्गुरुदेव की जय। तारीख 14 फेब्रुआरी 2021 रविवार लोहदम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ लई रहेला तमाम भक्त जनों ने मारा हित थी जय स्वामीनारायण जय स्वामीनारायण। केवू वेधर छे हमणा के हमणा वेधर केवू छे कुदरत ने केवी करामत ठाकुरजी महाराज ने केवी करामत छे जो तो खरा અહીં સ્નો પડે અને મહારાજને કહે કેવી ઠાકોરજી મહારાજની લીલા અને ઇન્ડિયામાં સ્નો જોવા માટે તો બધાને શિમલા જવું પડે કાશ્મીર જવું પડે બોલો અહીં ઘરમાં આવે પણ ગજબનું છે ઠાકોરજી મહારાજ આ વખતે પૂજ્યપાદ ગુરુજીની ઈચ્છાથી ઠાકોરજી મહારાજ સેવા માટે મેલ્યા તો કેટલા વર્ષ પછી આટલો બધો સ્નો પડ્યો આ વર્ષે। ચાલો ઠાકોરજી મહારાજની કૃપા સત્પુરુષની કૃપાને આપણે યાદ રાખીએ।
મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત આપણે એ જોઈ રહ્યા હતા કે એ મુકુંદાસના જીવનમાં જ્યારે શ્યામદાસજી મહારાજનો પ્રવેશ અને એ શ્યામદાસજી મહારાજની આજ્ઞાથી એમને અનેક વિધ સેવા સંભાળવામાં જે એમને તાન હતું મુકુંદાસને સદગુરુને પ્રસન્ન કરવા, એમના સેવકોને પ્રસન્ન કરવા, ભક્તોને પ્રસન્ન કરવા, પરંતુ એમનું મુખ્ય લક્ષ્ય ગૌણ થયું નહોતું. શ્યામદાસજી મહારાજે સભા બોલાવી બધાના મત લીધા, સંત હોય ભક્ત હોય તમામના અભિમત લીધા. શ્યામદાસજી મહારાજ કે મને જે યોગ્ય લાગ્યું એ મેં આપ સમક્ષ પ્રસ્તાવ રજૂ કર્યો. સેવકોએ પણ કીધું, ગુરુદેવ અમારી કઈ તમારે મંજૂરી લેવાની હોય નહીં. ભક્ત સમાજે પણ જે હતું એ પ્રમાણે કહી બતાવ્યું, મુકુંદાસના સદગુણ કહ્યા, બધા જ જે જે અનુભવ થયા બધાને એ બધાએ પોતપોતાના અનુભવ કહ્યા. અર્થાત સર્વાનુમતે મુકુંદાસ પાર ઉતર્યા. એટલે બધા ભેગા થઈને એમ કીધું, સંત સમાજ હોય ભક્ત સમાજ હોય બધાએ ભેગા થઈને શ્યામદાસજી મહારાજ ગુરુદેવને કહ્યું, ગુરુદેવ અમને કોઈ પ્રકારનો અંતરમાં મુકુંદાસ પ્રત્યે વિરોધ નથી. અમને જે લાગ્યું ગુરુદેવ એ પણ અમને અમે તમને જણાવ્યું. ગુરુદેવ આપ એમ જે વાત કહી અમે પછી ન જણાવતા કે મુકુંદાસને તમે નિમણૂક કરીએ. ગુરુદેવ સાંભળો, આપ જે વાક્ય બોલ્યા ને એ અમને ન ગમ્યું. ગુરુદેવ ન ગમ્યું. કોણ કે છે? સેવક ગણ બધાય શ્યામદાસજી મહારાજને, ગુરુદેવ અમને એ ન વાક્ય ગમ્યું. આપની રુચિ પ્રમાણે રહેવું અમારો સૌ કોઈનો ધર્મ છે. ગુરુદેવ જે વડીલ સંત હતા શ્યામદાસજી મહારાજના, એ બે ચાર વડીલ સંતોએ અને જે આખી આગેવાન જે ભક્ત સમાજ હતા એ બધે ભેગા મળીને કીધું, ગુરુદેવ આપે એમ જે જણાવ્યું કે પછી ના કહેતા કે મુકુંદાસની નિમણૂક કરી દીધી જોયા વિના. ગુરુદેવ આપ જે કરતા હશો ને એ યોગ્ય જોઈ, યોગ્ય જોઈ. ગુરુદેવ અમારી તો મંજૂરી જ ન લેવાની હોય આપની. આપ જે કરતા હો ને એ યોગ્ય જોઈ ગુરુદેવ. અને એમાં જો અમે ગુરુદેવ તમારા કરેલા કાર્યમાં કે તમારા કરેલા સંકલ્પમાં અમે જો બાધ કરીએ અને એમાં અમારો જો કુવિચાર મેલે, એટલા અમે નાના તો ઠીક છે, અમે તમારી મોટાને ન જાણ્યા કહેવાય. આ સેવક ગણ તો જો કેટલી વિવેક બુદ્ધિવાળા છે, ગુણબુદ્ધિ વિવેક બુદ્ધિ સત્પુરુષને સેવેલાની બુદ્ધિ આ બુદ્ધિ છે એમની. સત્પુરુષ પ્રત્યે મમત્વ. બધા ભેગા થઈને એવું જ કીધું, ગુરુદેવ અમને કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો. જેમ તમે કહેશો ગુરુદેવ એવી રીતે અમે આ મુકુંદાસને માનીશું. એ રાત કહેશો તો રાત, દિવસ કે તો દિવસ, અમને જે મુકુંદાસ સેવા સોંપશે અમે રાજી થઈને ગુરુદેવ કરશું. છે ને ગજબનું. મુકુંદાસ આવ્યા હતા, થોડાક જ દિવસ થયા હતા, પણ બધાને પ્રસન્ન કરી રાજીપો લઈ
આ રીતે જીવન વિતરણ બહુ અઘરું છે વાલા ભક્તો, બહુ અઘરું છે, બહુ અઘરું છે. એ તો અઘરું છે, મુકુંદાસ જેવું તો નથી થવાનું. આપણે તો એમને જોઈ જોઈને હજી ચાલે છીએ ને ચાલવાનું જ છે, ચાલવાનું જ છે, ચાલવાનું જ છે. પણ આ જે શામદાજી મહારાજના જે સેવક સંત હતા, એ સેવક સંતની પણ દ્રષ્ટિકોણ કેવો કહેવાય, કેવો કહેવાય. એ સંતત્વને વરેલા હતા ને, સંતત્વને વરેલા હતા. જો એ સંતની આટલી બધી બુદ્ધિ અને આટલો સદગુણ હોય તો શામદાજી મહારાજ કેટલા મોટા હશે, હોય ને? મોટા જ હોય, 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 મોટા જ હોય. એ મશાલ જેવા હોય કે વીજળી જેવા હોય, એ સત્કૃષ્ણ ભેદ હોય. અને અનેક ભેદ છે સત્કૃષ્ણ, અનેક ભેદ છે, અનેક ભેદ છે. એ સેવક ગણે કીધું કે ગુરુદેવ, અમારી મંજૂરી આપને લેવાની ના હોય, આપ મુકુંદાસને હાર પહેરાવી દો, પહેરાવી દો. અમે પણ અમારા બધા તરફથી અમે એવી બાહેધરી આપીએ છીએ ગુરુદેવ. ગુરુદેવ અમને જ્યારે મુકુંદાસ નાનામાં નાની સેવા આપે કે બાર મોકલે અમને, કે કદાચ અમને સેવા ન આપે, ભજન કરાવે, પણ અમે કંઈ પણ નહીં ભૂલીએ. જેવી રીતે તમને સેવીએ છીએ, તમારું માનીએ છીએ, એવી રીતે ગુરુદેવ અમે મુકુંદાસનું માનીશું અને મુકુંદાસની આજ્ઞામાં ગુરુદેવ અમે રહીશું, રહીશું, રહીશું. અમે બધા કરી દઈએ છીએ ગુરુદેવ બાહેધરી. આમ શામદાજી મહારાજે બધાનો અભિપ્રાય લઈ, અને અભિપ્રાય લઈ શામદાજી મહારાજ કહે છે મુકુંદાસને, માટે સુખેતી આપ મોટાઈ નથી અમારો વિરોધ કાઈ, ત્યારે બોલ્યા મુકુંદ એમ, ગુરુદેવ આવું કરો તમે કેમ, હું તો છું તવ દાસનું દાસ, મારે જોઈએ તે ચરણનો વાસ, બીજું કાય નહીં જોઈએ મહારાજ, ખરા દિલથી કહું છું આજ, મોટાઈ તો એ મોટાને માને તે. કેવું સરસ ગાય છે મુકુંદાસ. મુકુંદાસ એમ કહે છે ગુરુદેવ, મોટાઈ તમે મને આપો છો, એ મને નથી રુચતું. શામદાજી મહારાજ મુકુંદાસને કહેવા લાગ્યા, મુકુંદાસ સાંભળો, હવે અમે આજથી તમને આશ્રમના મુખ્ય આધ્યાત્મિક ના વારસદાર અને કાર્યભાર તમને સોંપવા માંગીએ છીએ. તમારે કઈ કહેવું છે આ બાબતે, તમારે આ બાબતે કઈ કહેવું છે? ત્યારે મુકુંદાસ બે હાથ જોડીને, કેમ એક શિષ્ય, કેમ એક બાળક માને, કર ગરે અને વિનંતી કરે અને ભીખ માગે ને, એ રીતે મુકુંદાસ બે હાથ જોડીને ચરણ પડીને કે ગુરુદેવ, આ તમે મને મોટા આપો છો અને આટલું બધું તમે મારી સાથે આવી રીતે મને કરો છો, તો મારી કઈ ભૂલ થઈ છે ગુરુદેવ? શું કીધું? ગુરુદેવ મારે તમને પ્રસન્ન કરવામાં કઈ ભૂલ થઈ છે?
ભૂલ થઈ તો ગુરુદેવ મને જણાવો જણાવો જણાવો. આમ કેમ કરો છો ગુરુદેવ તમે મારી સાથે કેમ કરો છો? ગુરુદેવ મારી કરતા સારી સેવા કરી શકે એવા ઘણા સંતો અહીં બેઠા છે ગુરુદેવ, ઘણા સંતો બેઠા છે, ઘણા સંતો છે. મારી કરતા સારું કાર્ય કરી શકે એવા સંતો છે, ભક્તો છે ગુરુદેવ. હું તો આપની આજ્ઞાથી જે સેવા આપશો ને ગુરુદેવ નાના નાની એ કરવા તૈયાર છું, પરંતુ ગુરુદેવ આટલી મોટી જવાબદારી વહન કરવા માટે હું સમર્થ નથી નથી. હું કે છું મુકુંદાસ, ગુરુદેવ આટલી મોટી જવાબદારી આશ્રમની સંભાળવા માટે હું સમર્થ નથી ગુરુદેવ નથી નથી. મારે તો ગુરુદેવ એક ભગવાનને પ્રસન્ન કરવા છે, વ્રતને સિદ્ધ કરવું છે. આપ રાજી થાઓ, આ સંતો રાજી થાય, ભક્તો રાજી થાય, એ જ અંતરમાં અભિલાષા વર્તે છે મને ગુરુદેવ. ગુરુદેવ કારભારું કારભારું તો ગુરુદેવ નાશવંત છે, અસત્ય છે, ક્ષણિક છે, વિશ્વાસન છે. મુકુંદાસ કહેવા લાગ્યા. કોણ કહેવા લાગ્યો? આ બધું શામદાજી મહારાજને કહેવા લાગ્યા. ના સંત સભા અને ભક્ત સભા બધી બેઠી છે. મુકુંદાસ કહેવા લાગ્યા, ગુરુદેવ આ કાર્યભાર છે ને એ નાશવન છે ગુરુદેવ, ક્ષણિક છે ગુરુદેવ, વિશ્વાસન છે, અને એમાં ઘણા બધા ગુરુદેવ રાજી થતા હોય, ઘણા કુરાજી થતા હોય, અને ઘણા મારાથી દુખાતા પણ હોય. અને મુખ્ય લક્ષ્ય ભગવાનને પ્રસન્ન કરવાની, એ ગુરુદેવ હું નહીં કરી શકું. સંતને પ્રસન્ન હું નહીં કરી શકું ગુરુદેવ. મારી કરતા સારા સારા સંતો છે ગુરુદેવ, એમની નિમણૂક કરો આપ. આપ ગુરુદેવ આલોકની તમે મને મોટા આપો છો, એ ક્ષણિક છે ગુરુદેવ, ક્ષણિક છે ગુરુદેવ. મોટાઈ તો આપો છો, પણ મને અંતરમાં એમ લાગે છે આ મુમુક્ષુ ની પાત્ર નિભાવતા મુકુંદાસ જણાવે છે, ગુરુદેવ મોટાઈથી જ્યારે ધ્યાન ન રાખવામાં આવે તો અભિમાન પ્રવર્તે છે, પ્રવર્તે છે. શું કીધું મુકુંદાસ? અભિમાન પ્રવર્તે છે ગુરુદેવ. ગુરુદેવ સર્વ દોષોનું મૂળ અભિમાન છે, અભિમાન છે. અને માનમાંથી ગુરુદેવ ઈર્ષ્યા, ક્રોધ, મત્સર અને અસૂયા પ્રગટે છે, પ્રગટે છે. અને ગુરુદેવ એટલું જ નહીં, આ મોટા એટલી ખતરનાક છે, એ મોટા જો ન પચાવવામાં આવે ને તો એ મોટા રૂપી જે માન કહેતા એ માનમાંથી ક્રોધ, મત્સર, ઈર્ષા અને દ્રોહનો આધાર બની જાય છે ગુરુદેવ, આધાર બની જાય છે, આધાર બની જાય છે ગુરુદેવ. બીજું મોટાઈ તો બહારથી શોભાડે, પણ અંતરમાં જે ભગવાનનું બળ છે ને તોડી નાખે છે, તોડી નાખે છે, તોડી નાખે છે. અને ગુરુદેવ જ્યારે માન આવે ને ત્યારે મોટા મોટાની પણ વાત નથી મનાતી, નથી મનાતી. અને જ્યારે માન આવે છે ત્યારે ભક્તિ આસુરી ગુરુદેવ થઈ જાય છે, આસુરી થઈ જાય છે. અને ગુરુદેવ એટલું જ નહીં, મોટાઈનું સુખ તો લોહી જેવું છે, લોહી જેવું છે, લોહી જેવું છે, લોહી જેવું. એટલું જ નહીં ગુરુદેવ, માનથી જ્યારે મોટાઈ પચાવ ન આવે ને ત્યારે એ વ્યક્તિ સ્વચ્છંદી થઈ જતો હોય છે, અને અટંટપણું એનામાં આવી જતું હોય છે, દર્પરપણું એનામાં આવી જતું હોય છે, અક્કડપણું આવી જતું હોય છે, ગર્વિષ્ઠ થઈ જતો હોય છે, મદ, અહંકાર, અભિમાન, અહમ આવો વ્યક્તિ થઈ જાય છે, આવો વ્યક્તિ થઈ જાય છે. અને પોતાના વિચાર અને પોતાની જે દિશા હોય એ બધી જગ્યાએ પ્રવર્તન કરવાની એનો એનો અભિમાન આવી જતું હોય છે, અને
દુરાગ્રહ એ કરી બેસતો હોય છે ગુરુદેવ મોટામાં મોટામાં. અને કોઈનું વચન માનવાનું હોય ને ગુરુદેવ તો માની શકાતું નથી, માનથી નથી માની શકાતું, અને નમી પણ નથી શકતો. આટલું બધું દૂષણ મોટામાં રહેલું છે, મોટામાં રહેલું છે. કેવું કહેવાય ગજબનું, મુકુંદાસ કેવા સજાગ છે, કેવા સજાગ છે. હવે આવું કોઈ મુમુક્ષુ સદગુરુને કહી શકે, કહી શકે? જ્યારે સદગુરુ એમને નાનમ ચાલો ને એક ખાલી સેવા એક સોંપવામાં આવી કે આટલો હોલનું મેન્ટેનન્સ તમારે કરવું, ખુરશી છે, આ વ્યાસપીઠ છે, આ સ્ટેજ છે, આ બધું ડેકોરેશન છે, એના મુખ્ય તરીકે એમને નિયમમાં આવ્યા કે આ વ્યક્તિ આ ખાતામાં છે અને અમને મહેનત કરીએ છીએ, તો શું જ્યારે એને એ મોટે સોંપવામાં આવે ત્યારે એવો ભય રાખે છે હૃદયમાં કે મોટા તો મને આપે છે સેવા, મોટા તો સેવા તો આપે છે, પણ સેવામાં સેવા મને અહંકાર થઈ જશે કે ખુરશી મારી જેવી કોઈ એકદમ કમ્પ્લીટ સેટ કરી ના શકે, સ્ટેજ મારી જેવું કોઈ શણગારી ન શકે, કેમેરા મારી જેવા કોઈ સારા ચલાવી ન શકે, કાર્પેટ મારી જેવી કોઈ સાફ ન કરાવી શકે, બધું સેટઅપ મારી જેવું કોઈ કરાવી ન શકે. આવો કોઈને બીજ સહજ છે, આવી જાય ને બધાને, આવી જાય, આવું તો અભિમાન આવી જાય બધાને, આવે બધાને આવે. કંઈક ને કંઈક એ અંતરમાં રાખે જ કે પહેલા કરતાં મારું કંઈક શ્રેષ્ઠ છે, રાખે કે ના રાખે, કે ન્યા છે ને એને કહેતા આપણે સરસ ગોઠવું છે. જો એને પછી વળી વળીને કહેવો ભગત આવો ને આમ જુઓ ને કેમ લાગે છે તમને. બે પ્રકારની હોય, જો એક વ્યક્તિ નિરભિમાની વ્યક્તિ હોય ને તો એને ખાલી જ્યારે કોઈનું સૂચન લેવું હોય તો કહી શકે ભગત આવો ને, સ્વામી આવો ને, આમાં આવી રીતે કર્યું છે તો બીજું આમાં કંઈ સુધારો વધારો કરો હોય તો આપ જણાવો કંઈ એવી રીતે હોય. પણ એક હર્ષગેલો હોય, હર્ષગેલો થઈ થઈ જાય એમ અંતરમાં ભભૂકે ને, માન હોય ને માન, પોતાની પ્રશંસા જોતી હોય કે મારા વખાણ કરે તો શું કરે ખબર? કોઈ સંત હોય, કોઈ હરિભક્ત હોય, આ જે તે વ્યક્તિનો ખાતો નિમણૂક વ્યક્તિ હોય ને તે એમ એવી રીતે યુક્તિ પ્રયુક્તિથી પોતાને પોતાની પ્રશંસા કરાવે, એ એવી રીતે કરે કે ચાલો ને ભગત જો કેમ લાગે છે સરસ રે. એટલે ઓલા હરિભક્ત હજી તો સંતો બોલ્યા જ ના હોય કે ખુરશી સરસ ગોઠવી, એવું તો હજી કીધું જ ના હોય, એ પહેલા આ જ કહી દે કે સરસ ગોઠવી છે ને ખુરશી, એકદમ સરસ ગોઠવી છે, કંઈ સુધારો તો કહેજો પછી કે. પણ જેના હૃદયમાં માનયુક્ત શબ્દ નીકળે ને એની ભાવના કંઈક અલગ હોય છે, કહેતા જે નિર્માનીપણે સેવા કરતો હોય એની ભાવના કંઈક અલગ હોય છે, અને જે માને સોતો, માને સોતો કોઈ પણ કાર્ય કરતો હોય એની ભાવના કંઈક અલગ હોય છે. જે માને સોતો કાર્ય કરે છે એ નિષ્ફળ નીવડે છે, એ ભગવાનનું અને સદગુરુનું રાજીપાનું પાત્ર નથી બનતું. અને જે નિર્માનીપણે માત્ર ને માત્ર ખાલી એટલું જ માને છે કે સત્પુરુષની આપેલી અને ઠાકોરજી મહારાજની આપેલી જવાબદારી હું નિભાવું છું અને એકદમ એ જવાબદારી નિષ્ઠાની વફાદારીથી નિભાવવા માગું છું, તો એ જે એના હૃદયમાંથી જે ભાવના નીકળે અને એ જે કામ કરે ને એ સફળયુક્ત અને રાજીપાનું પાત્ર બની જાય, રાજીપાનું પાત્ર બની જાય, રાજીપાનું પાત્ર બની જાય. અને માન તો બહુ ખતરનાક છે, વાલા તો બહુ ખતરનાક છે. આ મુકુંદાસ શામદાજી મહારાજને કહે છે ગુરુદેવ આટલું તમે મને મોટા આપો છો પણ એમાં તો આટલું બધું દૂષણ રહેલું છે, દૂષણ રહેલું છે. કારણ કે ગુરુદેવ ખ્યાલ છે મને એ મોટા જો પચાવવામાં ના આવે ને ગુરુદેવ તો ઘણા બધાનું આપણે પક્ષપાત કરી બેઠા હોતા હોય છે, ઘણા વાલા દોરા થઈ જતા હોય છે ગુરુદેવ, અભિમાન આવી જતું હોય છે. અને સરે દોષોનું મૂળ ગુરુદેવ અભિમાન છે, અભિમાન છે. આ કાર્ય ક્યાં તમે મને સોંપો છો ગુરુદેવ, આટલી મોટી જવાબદારી હું વહન કરવા માટે સમર્થ નથી, નથી. ઘણા બધા સેવક સંતો ગુરુદેવ બેઠા છે એમને તમે આપી શકો એમ છો, અને હું એને ગુરુદેવ એમને મદદરૂપ થઈશ, એ જેમ કહેશે એમ હું સેવા કરીશ. હું નાનામાં નાની સેવા ગુરુદેવ સોંપો, પણ આ મોટા રૂપી જે તમે મને
સ્વપ્ન માંગો છો ગુરુદેવ, એ મારા માટે યોગ્ય નહીં કહેવાતું ગુરુદેવ, હું એના માટે યોગ્ય નથી ગુરુદેવ. બોલો, હવે કોણ કહી શકે? કોઈ કહી શકે? ભગત કોઈ કહી શકે? હા, કોઈકને તો એ પદ લેવા માટે બધા વોટિંગ ચાલતું હોય, ચાલતું હોય કે ના ચાલતું હોય. ખારું, ક્યારે મને આ કોઠારીનું પદ મળે? ક્યારે મને મંડળધારીનું પદ મળે? ક્યારે મને સાહિત્ય પ્રકાશનનું પદ મળે? ક્યારે મને ચેરમેનનું પદ મળે? ક્યારે મને ભંડારીનું પદ મળે? ક્યારે કેમેરાને હેન્ડલિંગ કરવાનું મને પદ મળે? ક્યારે હું વ્યાસપીઠ ઉપર બેસું? વ્યાસપીઠ ઉપર બેસીને હું ક્યારે તાન છોડું બધી સંગીતોની અને હજારો મુમુક્ષુને કલ્યાણના માર્ગે દોરી દો? પોતે તો હજી કલ્યાણના માર્ગે ચાલ્યા જ ના હોય અને હજારો મુમુક્ષુને આ બધી જે મહેચ્છાઓ ઈચ્છાઓ વર્તે છે ને, અને જે સ્ટેજ લેવાની અભિલાષા રાખે છે ને, એ બધું જ ક્યાંથી આવે છે? માનમાંથી આવે છે, માનમાંથી આવે છે, માનમાંથી આવે છે. એટલે મેં કીધું તું પૂર્વે, સદગુરુ પાસેથી અને ઠાકોરજી મહારાજ પાસેથી અને સંત પાસેથી અને ભક્ત પાસેથી કોઈ પણ પદની માંગણી કરવી ને તો હજી મુમુક્ષુપણું આવ્યું જ નથી. શું મુમુક્ષુપણું આવ્યું જ નથી? મુમુક્ષુપણું આવ્યું નથી, આવ્યું નથી, મુમુક્ષુપણું આવ્યું નથી. હજી તો ભગવાનના માર્ગે ચાલ્યા જ નથી. માત્ર ને માત્ર ભગવી કંથા અને ભક્તની કંથા જ, ભક્તનું લેબલ જ લગાડેલું છે, લગાડેલું છે, લગાડેલું. અને જે માંગણી કરે છે પદ માટે, કોઈ પણ પદ માટે, એ માનમાંથી માંગે છે. એને માન જોતું છે ને, એટલા માટે માન જોતું છે, એટલા માટે. મુકુંદાસને આટલી મોટી મોટાઈ આપવામાં આવી તો મુકુંદાસે તો તરત કહી દીધું, ગુરુદેવ મોટાઈથી તો મને આટલું આટલું મને દેખાય છે, આટલા આટલા દોષો આવે છે, દોષો આવે છે. હવે મુકુંદાસને પદ જોતું નથી અને આજનો જીવ મુકતો નથી, પદ પદ મુકતો નથી, પદ મુકતો નથી. અમુક તો એટલા બધા ફેલ ફતુર થતા હોય, એટલી બધી યોજનાઓ આયોજનો ઘડવામાં આવતા હોય, એટલું બેકગ્રાઉન્ડ રચવામાં આવતો હોય, એટલો ડ્રામા, એટલું નાટક સર્જવામાં આવતું હોય વર્તન દ્વારા, કે ડ્યુઅલ સિમ કાર્ડ કેમ હોય એમ ડ્યુઅલ વર્તન રાખે, કેમ? પદનો અધિકાર મેળવવા માટે, કે આવી રીતે રહેશું તો આમ થશે, આમ રહેશું તો આમ રહેશે. પણ વાસ્તવિક તો જીવન ઠાકોરજી મહારાજને સત્પુરુષ તો જાણતા હોય છે, જાણતા હોય છે, જાણતા હોય છે. અને સત્પુરુષ એવા છે અને ઠાકોરજી મહારાજ એવા છે, આ જીવ માગે ને તો આપી તો દે, પરંતુ માંગેલામાં કઈ બહુ વળગે નહીં, માંગેલામાં કઈ બહુ હોય નહીં. સત્પુરુષ છે ને, અને ઠાકોરજી મહારાજ કે ખબર, દયાળુ, બહુ દયાળુ, બહુ અતિશય દયાળુ છે. ઠાકોરજી મહારાજની દયાનો કોઈ પાર નથી, ઠાકોરજી મહારાજની દયાનો કોઈ, એટલે કોઈ પાર નથી. અને ભગવાન તો આપવા જ બેઠા છે, ભગવાન તો આપવા જ બેઠા છે, પણ શું આપવા બેઠા છે એનો ગુઢાર્થ રહેલો છે. આપણે ન માગીએ અને એની ઈચ્છાથી જે આપે ને એમાં માલ હોય છે, અને આપણે માગીએ અને ભગવાન આપે ને એમાં કોઈ માલ નથી હોતો, માલ નથી હોતો, માલ નથી હોતો, માલ નથી હોતો. ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ જે આપે એની ઈચ્છાથી અણનોતરે આવે ને એમાં માલ હોય છે, અને એની ઈચ્છા ના હોય અને મુમુક્ષુ માગે છે અને ઠાકોરજી મહારાજને આપવું પડે છે, સત્પુરુષને આપવું પડે છે, દુઃખી થઈને એક દયા રાખીને જીવને તારવા માટે, એમાં કોઈ પ્રકારનો માલ નથી, કોઈ પ્રકારનો માલ નથી. એ મુમુક્ષુને આજ નહીં, આજ નહીં, એ સમયાંતરે ખ્યાલ આવતો હોય છે. આપણે જીવનમાં ધ્યાન રાખીએ, આપણે જીવનમાં તપાસ કરીએ, શું આપણે કંઈ આવી આધ્યાત્મિક માર્ગમાં ભૂલ કરી બેસીએ છીએ? આપણે આત્મામાં આંખો બંધ કરીને પૂછીએ કે જ્યારથી ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે, સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે, ત્યારથી મેં આ જગતના લોચા હોય, માયારૂપી બેડીઓ હોય, કે પદાધિકારીઓ હોય, કે કોઈ પણ મોટા મોટા સપનાઓ સેવાના મેં સર્જેલા હોય, એ માંગણી માટે મેં ઠાકોરજી મહારાજને અને સત્પુરુષને કહેલું છે, કહેલું છે. અને જો કહેલું છે
તો હજી મુકુંદાસ જેવી આપણા મુમુક્ષુતા નથી આવેલી, નથી આવેલી, નથી આવેલી, નથી આવેલી, નથી આવેલી, નથી આવેલી. અને જો મુકુંદાસના જીવનમાં હોય, મુક્તાનંદ સ્વામીના જીવનમાં હોય અને આપણા જીવનમાં ન હોય ને, તો મુક્તાનંદ સ્વામીનું ખાલી નામ જ આપણે બોલીએ છીએ, બોલીએ છીએ, બોલીએ છીએ. આપણે એ પરંપરાના છીએ, આપણે એ પરંપરાના છીએ, તો એમના સદગુણને ઝીલવાને એ તો આપણી પ્રથમ ફરજ બને છે. વાલા મુક્તો પ્રથમ ફરજ બને છે કે હું કે તમે બધા જ, બધા જ ભગવાનના માર્ગમાં કઈ ઉચ્ચ નીચનો કઈ ભેદ નથી હોતો. ભગવી કંથા અને સફેદ કંથા અને પેન્શનની કંથામાં કોઈ ભેદ એવું નથી હોતો. તો વતનમૃત મહારાજ કે ત્યાગી ગૃહનો કાંઈ મેળ નથી વતનમૃતના વિષમાં. આજે ઘણા બધા હરિભક્તો એવા પણ હોય, ત્યાગીને પણ ટક્કર મારે એવી સમજણ ધરાવતા હોય છે, અને ત્યાગી વર્ગ પણ એવો હોય છે કે એની સમજણ પણ ગ્રહસ્થને કરતાં તો ઊંચી તો હોય, પરંતુ ત્યાગીઓમાં પણ ઘણા બધા પ્રકારના હોય, એમાં પણ સમજણ ઉત્કૃષ્ટ ધરાવતા હોય છે. તો જ મહારાજે ઉત્તમ મધ્યમ ને કનિષ્ઠના ભેદ વચનામૃતમાં પાડ્યા હોય, પાડ્યા હોય. તો મુકુંદાસની જે સમજણ હતી, મુકુંદાસને જેવી રીતે જીવન વિતાવ્યું, એવી રીતે શું આપણે વિતાવીએ છીએ, વિતાવીએ છીએ? શું આપણે આવી રીતે કંઈક પદ અધિકાર માટે, કોઈ માન માટે આપણે ભગવાન પાસે અને સત્પુરુષ પાસે વલખા મારીશું તો ઠાકોરજી મહારાજ જ્યારે અંતકાળે આપણને ધામમાં લેવા આવશે ત્યારે શું હસતા હસતા આવશે, હસતા હસતા આવશે? શું મુક્તાનંદ સ્વામી આવશે આપણે સામે? નહીં આવે, નહીં આવે. વાલા મુક્તો નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. કલ્યાણ તો પામર જીવાનું પણ સત્સંગમાં થાય છે, પ્રથમના 27માં મહારાજ કહે છે. કલ્યાણ તો થાય છે, પરંતુ કલ્યાણના પણ ભેદ પડી જાય છે, ભેદ પડી જાય છે, પડી પડી જાય છે. આપણે જો મુક્તાનંદ સ્વામી સાથે બેસવું છે, દાદા ગુરુજી સાથે બેસવું છે, તો જે મુકુંદાસે મુમુક્ષુતા રૂપી જે પાત્ર નિભાવ્યું છે ને, એ પાત્ર આપણે તો એવું જીવન તો કરવું પડશે. વાલા મુક્તો કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે. જો ન કર્યું હોય, જો દિશા ન મળી હોય ને, તો આપણે દિશાને એ દિશા તરફ વળીએ. હવે દિશા તરફ વળીએ. જાગ્યા ત્યાંથી સવાર, જાગ્યા ત્યાંથી સવાર. તો આપણે હવે જીવનમાં ચેન્જ લાવીએ કે આજ પછી મારે ક્યારેય ઠાકોરજી મહારાજ પાસે અને સદગુરુ પાસેથી કંઈ માગવું નથી, કંઈ માગવું નથી. આ જગતના લોચા કંઈ માગવા નથી, પદ અધિકાર કોઈ માગવા નથી. એ જે કરે છે ને એમાં મારે રાજી રહેવું છે. બસ એમની પાસેથી મારે એક જ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ, એમનો રાજીપો, રાજીપો ને રાજીપો. એ આખી જિંદગી મારામાં, કદાચ આખી જિંદગી હું રાજ રજવાડા જેવા મોટા મોટા અધિકારીઓ હોય કે રાજાઓ હોય કે સામાન્ય માની હોય એને સારી કથા કરી જાણતો હોય કે સારો વ્યવહાર કરી જાણતો હોઉં કે વિકાસ આખો કરી જાણતો હોઉં અને એ પણ ફટાફટ કરી જાણતો, એકદમ સ્પીડમાં કરી જાણતો હોઉં અને વર્ક પણ મોટો કરી જાણતો હોઉં અને બેસ્ટમાં બેસ્ટ આયોજન કરી જાણતો હોઉં, પણ જો એટલી બધી મારામાં આવડત હોય અને નિપુણતા હોય, કુશળતા હોય, પણ સદગુરુ એમ કે માળા લઈને ભજન કરો અને આમની આજ્ઞામાં આખી જિંદગી રહ્યો અને એમ જીવન વિતાવીએ ને, તો જ ભક્ત ખરા આપણે એકાંતિક થઈએ, નહીતર એકાંતિક થઈ શકાય એવું નથી, નથી. મુકુંદાસનું જીવન જોઈએ, જીવન જોઈએ. એટલું જ નહીં, ખુદ પરબ્રહ્મ સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન રામાનંદ સ્વામી કીધું કે થાંભલાને બાથ ભીડીને રહેવું પડશે. ત્યારે આમ થાંભલાને બાથ ભીડી ત્યારે શું કીધું ભટ્ટે? શું કીધું? એ થાંભલો નહીં, મુક્તાનંદ સ્વામી રૂપી એમની આજ્ઞામાં 9 મહિના શ્રીજી મહારાજ રહ્યા. તો જો સર્વોપરી શ્રી હરિ આવી રીતે રહેતા હોય અને મુકુંદાસ શામદાજી મહારાજ પાસે આવી રીતે રહેતા હોય, ભગવાનને નથી, એ તો ખરેખર મોટા છે, હવે તો એનાથી કોઈ મોટું છે જ નહીં, સ્વરૂપ શ્રીહરિ કોઈ મોટું છે જ નહીં,
એટલે જ ગુરુજી આપણને હૃદયરગમાં બેસાડી દીધું છે. સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, એનાથી કોઈ મોટે નથી, કોઈ ઉપરી નથી. તો એ ભગવાન પરબ્રહ્મ, એ પરબ્રહ્મમાં જો એ મોટાઈ એમને ન જોતી હોય, અને મુકુંદાસને જો મોટાઈ ન જોતી હોય, એટલું જ નહીં એ શામદાજી મહારાજના જે સેવક સંતો હતા એમને પણ મોટાઈ ન જોતી હોય, એ પણ મુકુંદાસને આપવા તૈયાર હોય, અને મુકુંદાસ પણ મોટાઈ લેવા તૈયાર ન હોય, તો આપણે શું કહેવાય? અને આપણે માગીએ તો શું કહેવાય? તો આપણો શું અધિકાર છે, શું અધિકાર છે? એટલું વિચારીએ છીએ અંતરમાં, અને નથી વિચારતા ને, અને એ દિશા નથી મળતી ને, એટલા માટે જીવ અટવાય છે, 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 જીવ અટવાય છે. માન બહુ ખતરનાક છે, બહુ ખતરનાક છે. મુકુંદાસ કહે છે, ગુરુદેવ માન આવી જાય છે અને માનથી સરે દોષો ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થાય છે. અને માનથી ગુરુદેવ પછી હું આશ્રમની સેવા નહીં કરી શકું. ગુરુદેવ હું આશ્રમની સેવા નહીં કરી શકું. તો જ્યારે માન આવશે, આ મુકુંદાસ આપણને શીખવાડે છે કે આવું થઈ શકે, થઈ શકે. મુકુંદાસના જીવનમાં એવું કંઈ નથી, પરંતુ એક મુમુક્ષુનું પાત્ર નિભાવે છે ત્યારે આપણને શીખવાડે છે. મુકુંદાસ કહે છે, ગુરુદેવ માન જ્યારે વ્યક્તિમાં આવે છે, મોટે રૂપું માન, ત્યારે એ કોઈને નમી નથી શકતું. ગુરુદેવ નથી શકતું, એ મોટાની વાત નથી માની શકતો, એનામાં છકલાય પણ આવી જતું હોય છે, ગરીબાય પણ જતું રહે છે. ગુરુદેવ જતું રહે છે અને આશ્રમની મર્યાદા તોડવા લાગે છે. સત્પુરુષના અભિપ્રાય જાણી નથી શકતો, આશ્રમની જે પરંપરા હોય એને પણ જાણી શકતો નથી, એ ભૂલી જાય છે માનના માનના મધમાં. ગુરુદેવ તો ગુરુદેવ હું તો સમર્થ નથી કે આ જવાબદારી વહન કરી શકું. એવા ઘણા સમર્થ સંતો છે એ જવાબદારી વહન કરી શકે. આ માનરૂપી ભય એવો છે ગુરુદેવ, એને હું મને ભય લાગે છે. એમને ખરેખર ભય તો હોય નહીં, પરંતુ શીખવાડે છે કે ગુરુદેવ માન એ મોટામાંથી મળતું હોય છે, મળતું હોય છે. એટલે મોટાઈ બહુ ખરાબ છે ગુરુદેવ, બહુ ખરાબ છે. અને માને ખરેખર શ્રીજી મહારાજ વત્તાપુટમાં કહે ને, લોહીના ચોથા 14માં કે માન તે શું, લોહીના 14માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે માન તે શું. તો મહારાજ કહે, જે માની હોય તેને પોતાથી મોટો હોય તેની આગળ પણ સ્તબ્ધ પણ રહે, પણ તેની આગળ હલકો થઈને તેની સેવામાં વર્તાય. આ મોટામાં થાય ને બધી, આ મોટામાં થાય, મોટામાં થાય ને બધી. માની હોય તો પોતાથી જે મોટો હોય એને આગળ સ્તબ્ધ પણ રહે, આમ અટંટની જેમ રહે, નમી ના શકાય, ના શકાય, ના શકાય, ના શકાય. એટલું જ નહીં, મહારાજ ત્યાં સુધી કહે છે કે જેને કલ્યાણને ઈચ્છવું ને એને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. અંત્યના 12માં મહારાજ કહે છે, મહારાજ કહે છે કે જેને આત્યંતિક કલ્યાણ જોતું હોય એને કોઈ પ્રકારનું માન ન રાખવું જોઈએ, કોઈ પણ પ્રકારનું માન ન જોઈએ. અને માની કોઈ દિવસ સત્સંગમાં ટકતો નથી. માનરૂપી દોષ એવો છે એ કલ્યાણના માર્ગને અવરુદ્ધ કરી દે છે, અવરુદ્ધ કરી દે છે, અવરુદ્ધ કરી દે છે. એટલે મુકુંદાસ શામદાજી મહારાજને કહે છે કે ગુરુદેવ આ મોટાઈ સોંપો છો, પણ એમાં આટલા આટલા ભય મને દેખાય છે, એ ભયથી હું સમર્થ નથી ગુરુદેવ એ વહન કરી શકવા માટે. તો ગુરુદેવ ઘણા બધા સેવક સંતો છે, આપ એમને નિમી શકો છો, આપ એમને નિમી શકો છો. અને મારે તો ગુરુદેવ ભગવાન પ્રસન્ન કરવા છે, અને આપ બધા પ્રસન્ન થાવ એ જ મને અભિલાષા છે, બીજી કોઈ મને અભિલાષા ગુરુદેવ નથી, ગુરુદેવ નથી. અને જ્યારે આવું મુમુક્ષુપણું મુકુંદાસનું જોયું ને, ત્યારે શામદાજી મહારાજ કહેવા લાગ્યા
ત્યારે બોલ્યા તુલસીદાસજી, મોટાની નવ ભાંગી આશ, આજથી હું કરું છું મોટેરા કરો કારજ સારા ઘણેરા. તુલસીદાસજી મહારાજ કહે છે કે મુકુંદાસ સાંભળો, તમે બધું જણાવ્યું કે માન આવી જાય છે મોટામાં મોટામાં, પણ મુકુંદાસ તમારામાં એ દોષ આવે એવા નથી, તમે એવા નથી. અમે તમને જાણીએ છીએ, અમે તમને જાણીએ છીએ કે તમારામાં એ દોષ ક્યારેય નથી આવવાના, ક્યારેય નથી આવવાના, ક્યારેય નથી આવવાના. અને અમે પણ જે કરતા છું ને મુકુંદાસ, એ અમે ઘણા દિવસથી તમારો અભ્યાસ કર્યો છે, જોયું છે, ત્યાર પછી નિર્ણય કર્યો છે મુકુંદાસ, ત્યાર પછી અમે તમને મુખ્ય કરવાનો નિર્ણય કર્યો છે. અને હું જ એકલો નહીં, પણ આ બધાને પણ માન્ય છે. તો મુકુંદાસ, તમે અમારા જે અંતરની જે આશા છે ને એને તમે તોડશો ના, ના તોડશો, ના તોડશો. અમે જે હૃદયમાં વિચાર કરી રાખ્યો છે ને એ વિચારને તમે ના તોડશો, એ વિચારને ના તોડશો. તમે અભ્યાસ કર્યો છે, અને મેં એકલા જ નહીં પરંતુ આ બધાએ પણ તમારો અભ્યાસ કર્યો છે, આ બધાએ ભેગા થઈ, અને અમે બધા ભેગા થઈ નિર્ણય કર્યો છે કે તમને જ મુખ્ય કરવા છે અને આ કાર્યભાર તમને સોંપવો છે. અને બીજું મુકુંદાસ, આપે જણાવ્યું કે મોટામાં માનરૂપી દોષ આવી જાય છે, આ બધા અલગ અલગ બધા દોષો, પણ એ દોષો તમારામાં આવેવા નથી. તમે તો સજાગ છો મુકુંદાસ, તમે તો સજાગ છો, તમે સજાગ છો ને એટલે તો અમે તમને સોંપીએ છીએ બધું જ. અને તમારા સિવાય બીજું કોઈ એક કાર્ય કરી શકે, વહન કરી શકે એવું મને નથી દેખાતું મુકુંદાસ. માટે તમને વિનંતી છે મુકુંદાસ, એક સદગુરુ તરીકેની અમારા અંતરમાં જે આશા છે ને આશાને ના તોડશો તમે, અમને નિરાશામય તમે ના કરશો મુકુંદાસ, ના કરશો. બોલા સદગુરુ પણ કેવા છે, સદગુરુ કેવા છે, યોગ્ય પાત્રની યોગ્ય નિમણૂક કરે છે, નિમણૂક કરે છે. અમને અંતરમાં તમે નિરાશ ના કરશો, આજથી હું કરું છું મોટેરા કરો કારજ સારા ઘણેરા, આજથી હું તમને મોટા કરું છું મુકુંદાસ, આજથી હું તમને મોટા કરું છું. માટે તમે આશ્રમના મોટા મોટા કાર્ય કરો. શું કીધું? મોટા મોટા કાર્ય કરો, અને જે આધ્યાત્મિક વારસો છે એને તમે જાળવી રાખો. શું કીધું? આધ્યાત્મિક જે વારસો છે એને તમે જાળવી રાખો, જાળવી રાખો. અને મુકુંદાસ સાંભળો, તવ આદેશ માનસે સહુ, વળી આપશે સહકાર બહુ. મુકુંદાસ, આ બધા સંતોને અને ભક્તોને હું કહી દઉં છું કે તમને બધા જ કાર્યમાં એ બધા તમને મદદ કરશે, કે સપોર્ટ કરશે તમને. અને શામદાજી મહારાજ પણ સભામાં ઉભા થઈને સંતો અને ભક્તોને કહી દે છે, સાંભળો સંતો અને સાંભળો ભક્તો બધા જ, આજથી આ મુકુંદાસને અમે મોટા કરીએ છીએ, અમારા વતી એ જે કોઈ નિર્ણય લેશે એ તમારે બધાએ માન્ય કરવો, માન્ય કરવો. એમની આજ્ઞા ક્યારે તમારે લોપવી નહીં, લોપવી નહીં, લોપવી નહીં. અને જે જે આજ્ઞા કરે, જે જે સેવા સોંપે એ બધી જ બધાએ કરવાની રહેશે. આ મુકુંદાસનું વચન તમે ઝીલજો બધા જ. શું કીધું? આ મુકુંદાસનું વચન તમે બધા ઝીલજો, ઝીલજો, ઝીલજો. આવી રીતે સભામાં બધાને કહ્યું અને મુકુંદાસને ફરીવાર કીધું કે મુકુંદાસ સાંભળો, આ ચાવીઓ છે. ચાવીના જોડા કાઢ્યા શામદાસજી મહારાજે બધા જ, એક થાળીમાં બધા મેલા, અને એક થાળીમાં જે ચાવીના જોડા હતા બધા આશ્રમના, અને થાળી મુકુંદાસના હાથમાં સોંપી ચાવીના જોડા સાથે, મુકુંદાસ આ ચાવીઓનો જોડા છે બધા જ, માટે જાનકી નાથને સંભાળીને કરવો મંડો સેવા કાલથી હવે તમે.
સેવા કરવા માંડો. આજે તમને બધું જણાવી દઉં, આ ચાવી કઈ તિજોરીની છે, આ ચાવી કયા રૂમની છે, ભગવાનના દાગીના ક્યાં છે, કઈ રીતે આશ્રમ ચાલે છે, કઈ રીતે ભક્તો આપણા મુખ્ય મુખ્ય તરીકે સેવક સેવા નિભાવે છે, એ તમને બધું જણાવી દઉં. આજે હું તમને બધું જણાવી દઉં છું અને કાલથી તમારા બધો જ આશ્રમ સંભાળવાનો, અને હું તો હરિભજનમાં લાગી જઈશ. શું કીધું? હું કાલથી હરિભજનમાં લાગી જઈશ અને આશ્રમ આખો સંતો છે, આ ભક્તો છે, એ બધા જ તમારે સંભાળવાના. એમ કહી સોંપ્યો કારભાર પૂરા આશ્રમનો નિર્ધાર. મુકુંદાસ, હવે આશ્રમના તમે જ મુખ્ય છો. કઈ કામકાજ હોય તો મને કહેજો, હું ભજન કરતો હોઈશ જાનકીનાથનું, પરંતુ કાલથી તમારે જ આ બધા સાથે કામ લેવાનું છે અને આશ્રમ સંભાળવાનો છે. પણ મુકુંદને એ વાર નવ હર્ષ થયો જ લગાર. અને મુકુંદાસને બધું સોંપવામાં આવ્યું ને, અને મુકુંદાસ આમ એકદમ ખિન્ન હૃદયે એક સદગુરુને કુરા જ નથી કરવા મારે, એમને જે મારી ઉપર ભરોસો કર્યો મળ્યો છે, વિશ્વાસ મળ્યો છે, એ વિશ્વાસથી એમની સેવા કરી, એમને પ્રસન્ન કરી, એમને ભગવાન મેળવી લેવા છે, એ આશાથી એ મુકુંદાસે લીધું. પરંતુ કઈ આશા? આશ્રમને ચલાવવાના આશ્રમ મુખ્ય થવાની આશા એ નહીં, પણ કઈ આશા? એમને કંઈક પ્રસન્ન કરી લઉં અને પ્રસન્ન થઈ મન ભગવાન મળી જાય ને, પ્રસન્ન થઈ જાય મારી પર, આટલું જ, બીજું કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં, કઈ નહીં. કે સંતો મારી પર પ્રસન્ન થઈ જાય ને, મારે મારા વખાણ કરે, મારી પ્રશંસા કરે, અને ભક્તો મારી પ્રશંસા કરે, એ આશયથી નહીં, એ આશયથી. મુકુંદાસ જ્યારે શામદાસજી મહારાજ જે ચાવીઓને જોડા આપે છે અને જ્યારે ગ્રહણ કરે છે ને, ત્યારે સંતો અને ભક્તો બધા જોવે છે, મુકુંદાસના ચહેરામાં કોઈ પણ પ્રકારનો હર્ષ નહોતો. નવ બદલાણી મુખર એક, તે તો જોઈ રહ્યા શું ભેખ, બધા જો રહ્યા કે મુકુંદાસ ને કોઈ પ્રકારનો હર્ષ ન થયો, નથી નથી. ચાવીના જુડા આપ્યા અને બધા સંતો અને શામદાજી મહારાજ અને ભક્તો બધા ભેગા થઈને મુકુંદાસ ને હાર પહેરાવી દીધો, હાર પહેરાવી દીધો. અને મુખની એક પણ રેખા ન બદલાણી, અને તારા શામદાજી મહારાજ અને બધા અવાક બની ગયા. બની જ જાય ને હવે, ના બની જાય? હવે આટલો મોટો આપ્યો તો ના અવાક બની જાય, બની જાય. અને આજે કોઈકને આપવામાં એક ખાલી નાની એમથી આ મંદિરને ખાલી એક રૂમની જ ચાવી આપવામાં આવે, ખાલી રૂમમાં કાંઈ ના હોય, ખાલી રમકડા જ ભરેલા હોય, અને રમકડા રૂમની જ ચાવી આપવામાં આવે તો એ તમારે આમ દેખાતી હોય એમ જ રાખે. કોઈ હરિભગત ને પણ એવું કે એવું નહીં, સાધુ ને પણ હરિભગત ને ખાલી એમ કે ભગત આ તમારા રૂમ ની હેન્ડલ મેન્ટેન તમારે કરવાનું, મેન્ટેનન્સ રમકડા ની જ રૂમ હોય, પણ મંદિર આવે તમે કિચન બહાર જ રાખ્યું હોય, પૂછીને કેવી ચાવી છે, સ્વામી પેલી રૂમ ની ચાવી છે. બોલો, એક રમકડા ની રૂમ માટે જો અભિમાન આટલું મોટું કરવો હોય, અને ચાવી બોલે ને પાછું આમ આનંદ થકો બોલે પાછો, સ્વામી ચાવી છે, હો ચાવી છે સ્વામી. અને મુકુંદાસ ને હવે જુડાના જુડા જ આપી દીધા, એકદમ દાસ, એકદમ દાસ, એકદમ દાસ. ભાર લાગ્યો મુકુંદાસ ને, ભાર લાગ્યો, પરંતુ એક સદગુરુને પ્રસન્ન કરવા માટે અને એ પ્રસન્ન રૂપી દ્વાર દ્વારા ભગવાનને પ્રસન્ન કરી લેવા, એ આશયથી, એ આશા હજી એને છૂટી નથી. એટલે બધા જ આશ્ચર્ય બની પામી ગયા કે મુકુંદાસને આટલું બધું કાર્યભાર સોંપવામાં આવ્યું, છતાં પણ એની એક મુખની રેખા ફરી નહીં. ખરેખર આ મુકુંદાસ યોગ્ય છે અને મોટા મહાપુરુષ છે. અને બધા જ ભેગા થઈને શામદાસજી મહારાજને કહેવા લાગ્યા, ગુરુદેવ તમે જે કાર્ય કર્યું
એ યોગ્ય કર્યું છે અને અમને ખૂબ ગમ્યું, ખૂબ એટલે ખૂબ ગમ્યું, ખૂબ ગમ્યું, ખૂબ ગમ્યું, ખૂબ ગમ્યું. અને મુકુંદાસને પણ બધા ભેગા થઈને કહેવા લાગ્યા, મુકુંદાસ અમે પણ બધા તમારી સાથે છે, ચિંતા ના કરતા, તમે ચિંતા ના કરતા, તમારે જે કઈ કયું ઘડતું હોય ને હવે ફિકર રાખ્યા વિના કહેજો, અમને બધા કહેજો, તમે અમને કહેજો, કહેજો. આવી રીતે મુકુંદાસે શામદાસજી મહારાજ જે જવાબદારી સોંપવા માંગતા હતા એ જવાબદારી મુકુંદાસે પોતાના હાથમાં લીધી, અને હાથમાં લીધી અને એમના મુખ ઉપર એક પણ રેખા ન બદલાણી. વધુ સમય ન રહેતા આપણે આવતીકાલે કથા કરીશું, એ કથાને પૂર્ણ કરી છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.